सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहरप्रकाशे हृदि दर्शितरम्यदिव्यरूपम् भगवन्तं तमहं हरिं नमामि। नष्टो मोह स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देह करिष्ये वचनं तव करिष्ये वचनं तव। विक्रम संवत 2076 पोष सुद पूनम शुक्रवार तारीख 10 जनवरी 2020 कथास्थल भजन हॉल कुंडलधाम। आज वाला भक्तों पोषी पूनम माघ स्नान प्रारंभ थई छे। अपना शास्त्रों में आ पूनम थी महामहिनानी पूनम सुधीनु एक महिनानु स्नान एने माघ स्नान कहेवाय छे। સ્નાન તો સત્સંગીઓએ રોજ કરવાનું જ હોય, પરંતુ માઘ સ્નાનની વિશેષતા એ છે કે નેચરલ પાણીથી સ્નાન કરવાનું, એમાં સર્વોત્તમ સ્નાન છે સમુદ્ર સ્નાન, જેને સાનુકૂળ હોય આસપાસ તો સમુદ્રમાં એક મહિનો સ્નાન કરવા જવું, ન થઈ શકે તો કોઈ સારી મોટી પવિત્ર નદીમાં સ્નાન કરવું, એ પોસિબલ ન હોય તો કોઈ તળાવ સરોવર એમાં નાહવું, એ કશું શક્ય ન હોય તો કમસે કમ ઘરમાં ટાંકામાંથી જે નેચરલ પાણી આવતું હોય એ પાણીથી બાથરૂમમાં નાહવું, આવી બધી જ જે વિકલ્પના એના પર્યાય રૂપે આપણી પરંપરામાં માટલા સ્નાન આવે છે। આપણે તો અહીંયા મહારાજની દયાથી ઉતાવળી ગંગા વહી રહી છે, સરોવર પણ છે, જેમને અનુકૂળ હોય, જેમને આવું સ્નાન ખરેખર નડતું ન હોય, માંદગી આપતું ન હોય એવા ભક્તોએ, એવા સંતોએ એક મહિનો માઘ સ્નાનનો લાભ લેવાય, અને જો આવું માઘ સ્નાન થાય તો એનું અપરંપાર પુણ્ય લખ્યું છે। હા, મન થોડું ના પાડે, આમ એ કલ્પના કરીને ધ્રુજારી આવવા લાગે, પરંતુ મન સામે જોયા વિના, મનને મારીને જે આવા વિધિ વિધાનનું અનુષ્ઠાન કરે છે એને ખૂબ મોટો લાભ થાય છે। કોકને શરદીનો કોઠો હોય, જો એ ઠંડા પાણીએ નાહાય તો એમને વધારે પડતી શરદી થઈ જાય અને તાવ આવે, કંઈક તકલીફ થાય એવું હોય તો એમણે બીજા પ્રકારનું ભજન વધુ કરવું, પણ આમથી શરદી તો પાછી થતી જ હોય, માઘ સ્નાન નહોતો ત્યારે પણ હતી જ, થતી જ હતી, તો પછી આવો લાભ શું કામ જાતો કરવો। આજ સવારે હું જ્યારે જાગ્યો અને માઘ સ્નાનનો વિચાર કર્યો તો મારું મન ના પાડતું હતું, આમ મને ડરાવતું હતું, બહુ ટાઢું હશે, પછી તને તકલીફ થશે, પછી તને આમ થશે, પણ મારી આજુબાજુમાં મારા કરતાં નાની ઉંમરના સંતો આમ હોંશે હોંશે માઘ સ્નાન માટે જતા હતા, એના પગલાં તો આમ હરણફાળની જેમ ઉત્સાહથી દોડતા હતા, તો એનું જોઈને મને લાગ્યું કે ભાઈ આવડી આવડી ઉંમરના હોય એ મહારાજ અને ગુરુજીના વચને એને રાજી કરવા, આવી બધી આજ્ઞાઓ પાળતા હોય, વિધિ વિધાનોનું અનુષ્ઠાન કરતા હોય, તારા તને હું ઘેરા છે,
પછી સૌની હારી હારે ગયો. જાતા તો ટાઈટ લાગી, પણ એક વાર બે વાર ડૂબકી મારી દીધી ખરેખર, પછી બહુ સારું લાગ્યું. એક વાર જીગર કરી, રોજ જેટલી ટાઈટ વાતી હતી એના કરતા વળતા ઓછી થઈ ગઈ. પછી નહીં તો રોજ તો બાથરૂમમાં નાહ્યા પછી હું બાકીની બધી ક્રિયા કરું આમ એમ જ થાય કે બહુ ટાઈટ છે, બહુ જાણે હિમાલયમાં આપણે આવી ગયા હોય એવી ટાઈટ લાગતી હતી. પણ આજ ઉતાવળી ગંગામાં ડૂબકી મારી નીકળ્યા તો રોજની ટાઈટ આજ ઓછી લાગી ખરેખર. જે લાગવાની તે કરે લાગી. ભગવાને આપણને તો અહીંયા બહુ જ સારી સુવિધા આપી છે. જેને જેને અનુકૂળ હોય એ સવારના વોરમાં બ્રશ કરી, દાંતણ બાતણ કરી અને દોડીને ખંખોળ્યું ખાઈ લેવું. શરીર કોરું ન રહે એટલું તો ખરેખર સરખું ના આવું. અમારે આ મારા ધોતિયા પોતિયા હોય ને, હવે એક તો જાડા હોય, પાછા પાંચ પાંચ હાથના હોય, પાછું બે બાજુ અમે લોકોએ બરાબરની પાટલી વાળેલી હોય, એ ઉપરા ઉપર થપ્પો હોય, એટલે એક ડૂબકી એ પલ્લેની. એમથી એક કરતાં વધારે મારી તો ભગવાનને બધું ગમે કે ભાઈ જરા કંઈક ઠીક કર્યું. આજે કોણ કોણ મારા દાદાઓ માસ્ક સ્નાન કરી આવ્યા હું વાત કરો છો. અરે વાહ વાહ વાહ, બહુ જ સારું બાપા. કદાચ આજે ભૂલી ગયા હો, આજ ન ખબર રહી હોય, પહેલો દિવસ હતો, તો હજી કાલથી કરી શકાય. એમાં કઈ નુકસાન નથી. જ્યાં નડે એમ જ હોય, એટલું વધારે કંઈક વાતાવરણ ઠંડુ હોય તો જાળવવું બાપાએ, કોઈ અનિવાર્ય નથી. પણ મન તો ના પાડે, મન તો હરામી એવું જ છે, એને ભીહ પડે ત્યાંથી ભાગે ભાગે ને ભાગે ને છેવટે બધી આપણા માટેની લાભદાયી બાબતો જાતિ કરાવવા ચાહે. પણ ભગવાનનો ભગત હોય, મનને મારીને થઈ શકે એવું હોય ત્યાં સુધી ભગવાનની આજ્ઞા પાળે એ સારું કહેવાય. કાલે વાત આવી હતી રામાનુજાચાર્યજીનું આખ્યાન ચાલે છે, એમાં એ જેમની પાસે ભણે છે એવા એમના વિદ્યાગુરુ યાદવાચાર્યજીને એમની સાથે ભયંકર ઈર્ષા ઉપજી. ઈર્ષાને કારણે તેઓએ રજા પાડી દીધી. રજા તો આમને માટે જ પાડવાની હતી, પછી પાછળથી ચાલુ કરી દીધું, આને ન બોલાયા. એટલે કે એને ભણવામાંથી કાઢી મૂક્યા, રજા દઈ દીધી. આવું થયું. પછી રામાનુજીની ગેરહાજરીમાં તેમણે ખાસ્સા બધા વિચારો કર્યા કે આ તો પ્રતાપી પણ છે અને બુદ્ધિશાળી વિદ્વાન પણ છે, આ તો આગળ જતા એક દિવસ એવો આવશે કે મારી પાસેથી ભણેલો મને જ હરાવશે, કારણ કે એ તો શુદ્ધ સાકારવાદી છે. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં તેઓ સાકારત્વ સગુણત્વની જબરદસ્ત આસ્થા ધરાવે છે. આવડી ઉંમરમાંય મેં જે અર્થ કર્યો એની સામે એવો અર્થ કરી દીધો કે જે દુનિયામાં કોઈ પાછો પાડી શકે નહીં. જો અત્યારે આવું છે તો હજી 5-10 વર્ષ ભણ્યા પછી પછી તો કાંઈ આપણું રહેવા દે, અને તે દિવસે મારા તો આબરૂના કાંકરા થઈ જાય. એટલે એ બધા નેગેટિવ વિચારો કરતા કરતા એમણે એક કાવતરું રચી કાઢ્યું. અહીંયા લખ્યું છે, કર્યું કપટ મારવા કાચ. કાવતરું તો ક્યાં સુધીનું? ઠાર પતાવી દેવા સુધીનું. આરઆરઆર, આ દુનિયામાં આવાય ગુરુઓ હોઈ શકે છે આવી આપણે કલ્પના કરી હોય? હે, રામાનુજીનો અપરાધ શું, ગુનો શું, એમની ભૂલ કે એમનું પાપ શું કે એમને જાનથી મારી નાખવા સુધીની પેરવી એક ગણાતા
સંસ્કૃત માણસો વિચારે છે, પણ ભાલા ભાઈઓ એ ગુનો અભિમાન કરાવે છે. કોણ કરાવે છે? અહંકાર કરાવે છે, બહુ મોટી ભયંકર લાલચ કરાવે છે. એમણે કેવું દાંભિક કાવતરું કર્યું સાંભળો. રામાનુજી સિવાયના જે બાકીના બધા શિષ્યો હતા, જે એમાંય એમના ખાસ અંગત હતા, જે એમને પૂછીને જ પાણી પીવે એવા કોઈ સ્વાર્થી લુચ્ચા કે વધારે પડતા જડ હતા, એમની પાસે એક દિવસ ઉદાસ થઈને રોવા માંડ્યા. ક્યાં હુઆ ગુરુજી, ક્યાં હુઆ? તો રામાનુજીના કેટલાય દોષ ગાયા. હવે અત્યાર સુધી એના ગુણ ગાતા. એક હોશિયાર ચેલો છે, મારું નામ રોશન કરશે, દુનિયામાં મારી આબરૂ વધારશે, એવી આશા હતી. ત્યાં સુધી રોજ ગુણ ગાતા અને આજે અનેક અવગુણો ગાયા. કેટલો અફસોસ કર્યો. કે છે કે ઓલા રાજાએ ને રાણીએ ને એની કુંવરીએ ને આખા ગામે એમ માન્યું કે આણે બ્રહ્મ રાક્ષસ કાઢ્યો. હકીકતમાં તો કાગડાને બેહવું અને ડાળનું ભાંગવું એ બે હારે થઈ ગયું છે, બાકી એ હું બ્રહ્મ રાક્ષસ કાઢતો હતો. એટલે આવું કીધું કાક તાલીએ ન્યાયથી એ તો બન્યું છે. અને સૌથી વધુ તો વિદ્યાર્થીઓ મને દુઃખ એ છે, શિષ્ય પૂજાય ગુરુ હયાત, તેથી કરીશ હું તો હવે આપઘાત. અરે હું જીવું છું ને મારો કોઈ ચેલો પૂજાય, તે શું શાસ્ત્રમાં આ બધા કઈ મહાપાપ લખ્યા છે? શું છે આ બધું? પરંતુ અરે રે રે રે, ભયંકર અજ્ઞાન, ભયંકર અહંકાર, અભિમાન. હા, સત શિષ્યની એ ચોક્કસ સાવધાની હોવી જોઈએ કે દુનિયામાં મારું જે કંઈ ગૌરવ છે એ મારા ગુરુજીને લઈને જ છે, એ એમ જ રહેવું જોઈએ. લોકો મને ગમે એટલો માને, પૂજે, વખાણે, પરંતુ એ મારે કદી ન ભૂલી જવું જોઈએ કે હું જે કંઈ છું એ બધું મારા ગુરુ, મારા ઈષ્ટને આભારી છે. મારે એ સદૈવ યાદ રાખવું જોઈએ, સદૈવ સૌને દર્શાવતા રહેવું જોઈએ. જે કોઈ મારાથી અંજાય, મારાથી પ્રભાવિત થાય, ત્યારે મારે એ સૌથી પહેલાં બોલવું પણ જોઈએ. પરંતુ આ તો ગુરુને આપઘાત કરવાનો વિચાર આવે છે. બોલો, એ આપઘાત કરે? આ તો કાવતરું છે. હું તો કરીશ આપઘાત. ત્યાં તો પેલા જડ મહામૂર્ખ અમુક ચેલાઓ હતા ને, એ તો ગળગળા થઈ ગયા. અને એમાંથી અમુક તો મુવા રામાનુજ હારે ઈર્ષાખોર થઈ ગયેલા હતા. રામાનુજની પ્રગતિ આને જોઈ જતી નહોતી. કેદાડાની આજ લાગ આવ્યો, એ તો કૂદી પડ્યા. હો, એણે કીધું કે ગુરુજી આપ કે આંસુ દેખ કે મુજકો કુછ કુછ હો રહા હૈ, આપ કહે તો મેં અભી જાકર કે રામાનુજી કો જાન સે માર દું. અરે તારી ભલી થઈ. હવે યાદવાચાર્ય રોવે છે, એમાં રામાનુજીનું કંઈ પાપ છે? કંઈ ગુનો છે? અરે કંઈ વિચારવાનું જ નહીં. આપકો આંસુ રામાનુજ કે કારણ માર દો મે આવડો આ કે સુનો સુનો મેરી વાત. આને ખ્યાલ આવી ગયો કે એક બે તો એવા મળશે જ કે મારે જે કરાવવું છે એ કરી દેશે. પછી છળ કપટ ભરેલા વેણ બોલ્યા, હો હું કહું એવો ઈલાજ કરો, અહીં મરાઈ નહીં, ઓલા રાજાને ખબર પડી જશે તો મને ને તને બધાને ઘાણીએ ઘાલીને તેલ કાઢી નાખે. રાજા તો એનો ચેલા જેવો થઈ ગયો. અહીં કરાતું છે કાંડા કે તો કે હવે હું કવિ સાંભળો, આપણે બધાએ તીર્થ કરવા જવું છે, તાબડતોબ તૈયારી કરો. એવું? હા. અને આપણે જ્યારે તીર્થ કરવા જતા જતા પ્રયાગ અલ્હાબાદ ત્રિવેણીમાં જઈને ત્યાં આપણે એને હારે લેશું, અને હું જોર જોરથી મંત્રો બોલવા લાગુ ત્યારે તમારે બોચી પકડી. આવું કર્યું પણ જેથી આપણને કોઈને જગતમાં કાંઈ દોષ લાગે નહીં. કહેવાય કે ત્રિવેણી ગંગામાં ઊંડો ગયો આઘો ગયો તે
ઉઠી ગયો. એવો દુષ્ટે કર્યો છે વિચાર. તમે મને કહો, ભારતમાં આવું ગુરુ થઈને આવું કાવતરું કરે? અચ્છા, એ બહુ સારા સંસ્કારી સંસ્કૃત માણસોમાં ગણાય. ઉપરથી ઉજળા હોય, ટીલા ટપકા કરતા હોય, ધાર્મિક પીઠાધિપતિઓ કહેવાતા હોય, મોટા ધર્મ ધુરંધરોમાં એના નામ આવતા હોય, પરંતુ કાળજાના કાળા તો એવા ભયંકર હોય કે ક્યારે કોના ખૂન કરાવી દે એનું કાંઈ કહેવાય જ નહીં. હે ભગવાન, આવી સત્તાથી, આવી માનમોટપથી, આવી આબરૂથી બચાવજો બાપા, હર હંમેશ બચાવજો. સૌ સંઘને તૈયાર કર્યો. હવે જેને મારી નાખવાનો છે એ તો આમાં છે નહીં, એને તો કેદાડાની રજા દીધી છે ને. એટલે પછી ગુરુએ એને બોલાવ્યો, એક વિદ્યાર્થીને મોકલ્યો, પોતાના વિશ્વાસમાં લેવા કપટ ભર્યા વચનો એમ કીધા, ઢીલા પડી ગયા. અરે બેટા રામાનુજી, તુમ જૈસા અચ્છા શિષ્ય, દો દિન પતા નહીં મેરે દિમાગ મેં ક્યા હો ગયા થા, બિના કસૂર મેને તુમકો રજા દે દિયા, ભૂલ હો ગઈ. બેટા જો ભી હુઆ ભૂલ જા, અબ હમ યાત્રા કરને જા રહે હૈ, સાથ ચલોગે, હમ સબ જા રહે હૈ. યાત્રા કે બાદ જો ભી પઢાઈ ચલ રહી થી, સબ પઢાઈ હમ અચ્છી તરહ સે કરવાએંગે, તો પઢના ભી આના, યાત્રા મેં ભી સાથ સાથ ચલના, ચલો ના. ત્રિવેણી મેં સ્નાન કરને કા બહુત બડા મોકા મિલેગા, ગુરુ ઓર સબ ગુરુ બંધુઓ કે સાથ, એસા મોકા બાર બાર તો નહીં મિલતા હૈ ના. બધા તીર્થ કરી આવી પછી આપણે પાઠશાળા હવે ખોલીશું. ભગવાનના ભગત સરળ ચિત્તના હોય છે, એમને તેવું લાગ્યું, ઓહો ગુરુજીએ મારી જે કંઈક તે દિવસે એમને ભૂલ લાગી હશે એ ઘડી બગડી એમને મનમાં આવી હશે, પણ જો મારા માટે એમણે કેવો સારો વિચાર કર્યો, નહીં તો મન હારે ન લઈ જાય તો એ હાલે ને. સરળ ચિત્તના રામાનુજી, એને લાગ્યું કે ગુરુજી મારા હારા માટે મને તીર્થ કરાવે છે. એ જમાનામાં કેવું હતું વાલાભાઈઓ, ઠેઠ દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારત અલ્હાબાદ જવું, ટ્રેન નહીં, બસ નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કોક સંગાથ મળી જાય અને એમાંય હારે મોટા કોક હોય તો માણસોને આનંદ આનંદ અને આનંદ થઈ જાય કે જિંદગીમાં એકવાર જાત્રા થશે પછી થશે નહીં. તે જોડાઈ ગયા. મેં ઘર જાકે મારી માંથી અનુમતિ લેકે આતા હું, ઘરે ગયા, એમની માને વાત કરી, માએ હા પાડી, પોતે ચાલ્યા સંઘમાં. હો ભગવાનની કૃપા, આ તમામ વિદ્યાર્થીના ટોળામાં એક એમનો માસ્યાઈ ભાઈ જેવો કઝિન હતો, રામાનુજીનો હગો, માસ્યાઈ ભાઈ જેવો નજીક નજીકનો એક હગો, એ પણ ભણવામાં આ સંઘમાં સાથે હતો. અત્યાર સુધી તો એને કંઈ ખબર જ નથી કે આ બધું શું ચાલી રહ્યું છે એ, કારણ કે આ લોકો એનાથી તો ખાસ છુપાયું હોય ને, એને થોડો ખગો થાય છે. પણ મારા પ્રભુએ એના દ્વારા કામ કર્યું. રસ્તામાં જાતા જાતા જ્યાં જ્યાં રાત રોકાય એ બધા ખીલે, એમાં એક બે ઓલા જડ મૂર્ખા હતા ને, એ થોડાક ઓવર હતા, તે બોલી ગયા ઠાલા. એક દી મજરાતે બોલી ગયા અને એ બધા ભેગા થઈને ડંફાસિયાની વાતો કરતા હતા ને, એમાં ગોવિંદાચાર્ય ત્યાં હતા, એ સાંભળી ગયા. એને ખબર પડી ગઈ કે આ જાત્રા કરવાનો સંઘ નથી, મારા માસ્યાઈ ભાઈ રામાનુજીને આ લોકમાંથી મોકલી દેવાનો સંઘ છે. આ જાત્રા તો બાનું છે, આ બધા મૂર્ખાઓ આમાં બધા મોવડી થયા છે, આમણે બધા હોપારી લીધી જ કે છે. લીધી કહેવાય, શું કે છે, હોપારી આને લીધી છે ને, ઓએ દીધી છે. ખબર પડી ગઈ. હવાના પોરમાં સ્નાનને બાને રામાનુજીની હારે ગયા અને એકલા આમ બારા લઈ જઈ અને વાત કરી દીધી, ભાઈ સચેત રહના, બડી દિક્કત હો ગઈ હૈ, અબ તો હમારા ગાંવ ભી બહુત દૂર હો ગયા,
लेकिन बहुत सचेत रहना, बड़े भैया बहुत सचेत रहना कि का बात है बोल दीजिए ना, अने कावतरू करो तुमने मारी नाखवानू, गम्मे त्यारे एवं बनशे कि तमने आ लोको मारी नाखशे, माटे बहुत सावधान रहना, बड़े भैया बहुत सावधान रहना। मैं आपसे बार बार विनती करता हूँ कि कोई बात नहीं, भगवान है ने भैया, भगवान तो है ना, आ तो भगवान ना भगत था, सावधानी स्वीकारी ली थी, पण बल कोनो, भरोसो कोनो, भगवान। ओ मोटो आभार मान्यो कि हे वाला नाथ, तमे मने अगाउ जणावी दीधुं। એમની પરંપરામાં લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના ઉપાસના આવે છે। રામાનુજાચાર્યની પરંપરામાં આરાધ્ય ઈષ્ટદેવ કોણ? વૈકુંઠાધિપતિ લક્ષ્મીનારાયણ ભગવાન। હે શ્રીનાથ, હે શ્રીમન નારાયણ, તમે બહુ કૃપા કરી, મને અગાઉ જાણ કરી દીધી, બહુ મોટો આભાર માન્યો। આંખમાંથી આંસુ, પણ પ્રભુની કરુણાના વહી ગયા, લક્ષ્મણ લઈ લીધું, આગળ ચાલ્યા। મારા મહારાજને કરવું બાપ, મોટું વન આવ્યું, એવું મોટું વન આવ્યું કે આગળ પાછળ ક્યાંય ગામડાઓ જ ના હોય, ત્યાં રાત રોકાવી પડી, અને જ્યાં રાત રોકાણા ત્યાં મારા પ્રભુએ ધમ ધમાવીને વાવાઝોડું છેડી મૂક્યું હો। એવું વાવાઝોડું આવ્યું, વિંધ્યાચળમાં વાવાઝોડું આવ્યું બાપા, વરસાદ કે મારું કામ, આમથી આમ આમથી આમ થતા 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 બધા જ વિખાઈ ગયા, કોઈ એકબીજાને ભાળે નહીં, જાડવાની ઓછે, કોક અહીંયા કોક અહીંયા કોક અહીંયા, ગુરુ ને ચેલો બધા વેર વિખેર થઈ ગયા, એવું વાવાઝોડું આવ્યું। પછી જ્યારે વાવાઝોડું મટ્યું, વરસાદ મોળો પડી ગયો, એકબીજાને દેખાય અને સંભળાય એવું થયું, ત્યારે ખબર પડી કાંઈ કોઈ કાંઈ એકબીજાને ભાળે એમ નજીકમાં છે જ નહીં, બધા ક્યાંય ના ક્યાંય વિખાઈ ગયા। પછી ગુરુએ હાથ પાડ્યો, હો હાથ પાડ્યો તો ધીરે 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 હવ ચેલાઓ વિદ્યાર્થીઓ જ્યાં ક્યાંય હશે ત્યાંથી નીકળતા ટાઇટના ધ્રુજતા આવ્યા, ભેગા થયા, એક રામાનુજનો આવ્યા, આમણે વળી કોઈ ભાળી જાય નહીં એમ આડા હાથ રાખીને રોવાનું ચાલુ કર્યું। અરે મેરા ચેલા, મેરા વિદ્યાર્થી રામાનુજ, ઇસ બારિશ મેં કહાં ચલા ગયા, કહાં હો ગયા, આવું બધું કર્યું, નાટક કર્યું, હાથ આડો રાખ્યો, હો શું કામ આમ હાથ રાખીને રોવે, શું કામ, કોઈ ભાળી જાય નહીં કે આ હું છે નહીં, જો એટલું બધું પજક કરે છે। અંતરમાં એમ વિચાર્યું, હાશ હાશ, ટાઢે પાણીએ ખોહ ગઈ કે છે, હાશ, એટલે એને એવું લાગ્યું કે આ ક્યાંક સમાપ્ત થઈ જ ગયું। પછી તો એ તો સંઘ લઈને આગળ હાલી નીકળ્યા, રોઈને હવને એવું જણાવી દીધું કે ભાઈ હવે રામાનુજ ગુમ થઈ ગયો, રામાનુજ ક્યાંક આ વાવાઝોડામાં વરસાદમાં પાણીમાં તણાઈ ગયો, અથવા તો કોઈ જંગલી પ્રાણી હોય એ હશે, હવે આપણે એના વચ્ચે બધે સ્નાન કરવું, આવું નક્કી કર્યું। પછી હવે હાલી નીકળ્યા, જેવા એ બધા આમ ઉપડ્યા, હો રામાનુજીને મારા પ્રભુએ કંઈક એક બાજુ લઈ ગયા હતા, એને કંઈ ખબર નહોતી કે આ લોકો સંઘ ભેગો થઈ નીકળી ગયો છે। જેવા એકલા રામાનુજી જાગ્યા અને બાપ પ્રભુની આરાધના કરી, ભગવાનનો આભાર માન્યો, અને નજર સામે બે પાત્રો ઊભા રહ્યા, રૂપ કઢંગુ હતું, એક વ્યાજ અને એક વ્યાધિની, મતલબ શિકારી અને શિકારીણી, એની ઘરવાળી હોય એવા બે પાત્રો રામાનુજીની સામે વિંધ્યાચળમાં આવીને ઉભા રહ્યા, હાથમાં ધનુષ બાણ હતા। રામાનુજી હાથ જોડ્યા કે મારા પ્રભુએ મને મોતથી બચાવવાની ભાલ તો અગાઉ આપી જ છે, ખબર નહીં આ રક્ષણહાર તારણહાર છે કે ભક્ષણહાર છે, પણ હાથ જોડ્યા, એમાં ભગવાન ધાર્યા કે હે પ્રભુ તમે જે કરશો એ મારું હારું જ કરશો, અને પછી પૂછું આપ કોણ છો। એ બે હસ્યા અને એમ કીધું કે તું રાત દિવસ જેનો ભરોસો રાખે છો બેટા, એ બે અમે છીએ।
બોલો કોણ છે? લક્ષ્મી અને નારાયણ. પ્રભુ પોતે પધાર્યા. કહાં જાના હૈ કે કાંચીપુરમ, હમકો ભી વહાં હી જાના હૈ, ચલો. ઓલા શિકારીના રૂપમાં જે પ્રભુ આવ્યા હતા ને, એણે એમ કીધું કે બેટા અભી તો એ મધરાત હૈ, બહુત સા અંધેરા હૈ, ઉજાલા હોને દો, બાદ મેં હમ ચલેંગે, અબ સો જાય, હમ ઓર આપ સબ સો જાય. કૈસા? હા હા સો જાય. એટલે અરે માતાજી હતા ને, એણે એવો માથે હાથ ફેર્યો, ઘડીકમાં ઘસ ઘસાટ ઊંઘી. જ્યારે જાગ્યા અને રામાનુજીની પહેલી વાર આંખ ખુલી, તો એ વન નહોતું, એ જંગલ નહોતું, વિંધ્યાચળ નહોતો, નજીકમાં એક નદી જતી હતી અને નદીનું નામ પયસ્વિની હતું. એમની એ જાણીતી હતી. જોયું કે ઓ દોનો કહાં ચાલે ગયે, આપ કહાં હો? કઈ જવાબ મળ્યો નહીં. પણ પેલી પયસ્વીની નદી જોઈને રામાનુજીને બહુ જ મોટો આનંદ આનંદ થઈ ગયો કે મારા પ્રભુએ મારી રક્ષા કરી. સેંકડો ગાંવ દૂર હવારે પ્રભુએ પોગાડી દીધા એમના દેશની બહુ નજીક, કે આ તો મારા ગામથી, અમારા કાંચીપુરમથી હાવ નજીક આવી ગયા. કર્ણાટક કેરળમાંથી નીકળેલી આ નદી છે, તો કદાચ એ બાજુ કંઈક નજીક હશે, હું જાણતો નથી, પણ આમાં આવું લખ્યું છે. રામાનુજીને જે ભાવ થયો એના શબ્દો અહીંયા ગ્રંથકારે લખ્યા છે. વાલા ભાઈઓ, મારા ને તમારા જીવનમાં પણ આવું અનેક વાર બન્યું છે, કદાચ એની આપણને નોંધ હોય યા ન હોય. આજે લઈ લી કે મહારાજ, આજે હું હાજો નરવો અહીં તમારી સામે બેઠો છું ને બાપા, એ તમારી કૃપાથી જ છું. ઓ જેના રક્ષક સર્જન હારા, તેને જન્મ્યા નથી મારનારા. જેના રક્ષક સર્જન હારા, તેને જન્મ્યા નથી મારનારા. ઓ જેના રક્ષક સર્જન હારા, તેને જન્મ્યા નથી મારનારા. જેના રક્ષક સર્જન હારા, તેને જન્મ્યા નથી મારનારા. ઘેર આવી કરી બધી વાત, માજી કહે વીતી ગઈ ખાત. ઘેર આવી કરી બધી વાત, માજી કહે વીતી ગઈ ઘાત. માજી કહે વીતી ગઈ ઘાત, માજી કહે વીતી ગઈ ઘાત. જેના રક્ષક સર્જન હારા, તેને જન્મ નથી મારનારા. જેના રક્ષક સર્જન હારા, તેને ઘેરે એમની માં એવું બોલ્યા, બેટા પરમાત્માની કૃપાથી આપણે માથેથી બહુ મોટી ઘાટ ગઈ, હવે તો બેટા પ્રભુનો ભરોસો બહુ દ્રઢ કરશે. આપણે બધા રાત દિવસ ભગવાનની ભક્તિ વધારી દઈએ, પ્રભુએ આપણી ઉપર કેવી કૃપા કરી. બેટા તું નવા અવતારે આવ્યો, હવે તારો જન્મ માત્ર ને માત્ર ભગવાન માટે જ હોવો જોઈએ. બાજુમાં એમની પત્ની હતી, રામાનુજી પરણેલા હતા ને, એણે પણ કીધું કે હા માં વાત તો સહી હૈ, યદી પ્રભુને કૃપા નહીં કી હોતી તો આજ મેરી દશા કા હો જાતી. મેં ભી દિન રાત ભક્તિ કરૂંગા. યાદવાચાર્ય જે કપટ કર્યું હતું એ અહીં ધીરે 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 ગામમાં પ્રસરી ગયું. બાયુ પાસે વાત જાય પછી રે એ તો ગયું. આખા નગરે
બોલે અહીંયા આવે એ પહેલા અહીંયા મોટો જબરો ધિક્કારનો બળવો પોકારી દીધો. રામાનુજી ઉપર હવ વારી ગયા, કારણ કે ઓલો પરચો તો થયેલો હતો જ ને, બલી કુંવરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો હતો અને આમણે પગ અડાડ્યો નીકળી ગયું તો બધાને ખબર જ હતી, જગ જાહેર થયું, તેમાં વળી આ બન્યું, બધા વિસ્મય પામી ગયા. અને પ્રભુએ તમારી સહાય કરી હો એમ હવે સ્વીકારી લીધું, તમે તીર્થ કરીને આવ્યા અને એણે કપટ કર્યું, આવું બધું બન્યું. હવે કહે છે કે હજી વાત તો બહુ બધી લાંબી છે, કારણ કે વાલા ભાઈઓ રામાનુજાચાર્ય હવા હો વર જીવ્યા. કેટલા? પૂરા 125. 60 વર્ષ સંસારમાં ગ્રસ્થ આશ્રમમાં રહ્યા અને બાકીના સંન્યાસી થઈને રહ્યા. 60 સંસારમાં અને 65 ત્યાગાશ્રમમાં, 5 ભગવાન માટેના સત્સંગ માટેના વધારાના. પોતે શેષજી પ્રગટ્યા આજ દ્વૈત મતના સ્થાપન કાજ, નિરાકાર અદ્વૈત ઉછાપ્યો, દ્વૈત મત દેશો દેશ થાપ્યો. એમનો સિદ્ધાંત શું હતો? જીવ માયા અને પુરુષોત્તમ એ ત્રણેય ભેદ અનાદિના છે. પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ આ ધરતી ઉપર મંદિરોમાં રહેલ મૂર્તિ સ્વરૂપે અથવા અવતાર સ્વરૂપે પ્રગટ હોય છે, એમની ભક્તિ કરવાથી કલ્યાણ થાય છે. એ ભક્તિ પણ કેવી રીતે કરવાની હોય? સ્વામી સેવક ભાવે. આપણે એમના આશ્રિત સેવકો દાસ છીએ અને તે આપણા માલિક આપણા શરીરી છે. આવી રીતે ભક્તિ કરવાથી કલ્યાણ થાય છે. પોતે ભક્તિની રીત શીખાવી છે. એમનો આખરી મત છે કે જ્યારે નિષ્કામ ભક્તિ સિદ્ધ થાય છે ત્યારે મોહ માયાથી જીવ સંપૂર્ણપણે છૂટી પરમાત્માના ધામને પામે છે. કઈ ભક્તિથી? નિષ્કામ ભક્તિ. મતલબ એક અને માત્ર એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને રાજી કરવાના જ ભાવથી કરાયેલી ભક્તિ, એમને સુખ દેવાના ભાવથી કરાયેલી ભક્તિ આપણું કલ્યાણ કરે છે. રામાનુજીના મતમાં પ્રપત્તિ અને ભક્તિ બે શિરમોળ સાધનો માનવામાં આવે છે. પ્રપત્તિ મીન્સ શરણાગતિ. આપણે જેને વિશ્વાસનું અંગ કહીએ છીએ, દાસભાવે ભગવાન ભજવાની વાત છે, એમને તેઓ પ્રપત્તિ શબ્દથી કહે છે. અને એ ગીતાના આ અતિ ફેમસ શ્લોકથી તેમણે અંગીકાર કરી છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. આ શ્લોકથી તેઓ શરણાગતિનો બહુ મોટો સાર ગ્રહણ કરે છે. અને મન મના ભાવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કરું આવા બધા શ્લોકોથી તેઓ ભક્તિમાં પણ ખૂબ સારી રીતે માને છે. તો શરણાગતિ અને ભક્તિ આ બે જીવના કલ્યાણ માટેના પરમ ઉપાયો છે તેવું તે સમજે છે. આગળ જતા એમણે શિરંગ ક્ષેત્રમાં પોતાના મતની ગાદી સ્થાપી, જગતમાં શાસ્ત્રાર્થ કર્યો. એ જમાનાના જે કોઈ અન્ય મતમાં માનનારાઓ હોય એમને હરાવ્યા, પોતે જીત્યા અને જગ જાહેર વિશિષ્ટાદ્વૈત મતની પોતાની માન્યતા પ્રસ્થાપિત કરી. આવી રીતે વૈષ્ણવોનું આચાર જ પણ દેશમાં પ્રસિદ્ધ કર્યું. એમની ઉંમરમાં જે કંઈ કરવા જેવું કામ હતું એ થઈ ગયું. 125 પછી રામાનુજાચાર્યજી શરીર છોડીને ફરી વખત પાતાળમાં પધાર્યા એવું અહીં લખ્યું છે. શું કામ પાતાળમાં? શેષનો અવતાર છે એવી માન્યતા છે. આમ તો વાલા ભાઈઓ, ભારતમાં જે જે મોટા મોટા આચાર્યો થયા છે દરેક વિશે એમના અનુયાયીઓએ આવી કોક અને કોક વિભાવના કરી છે. શંકરાચાર્ય વિશે શંકર મહાદેવજીની વિભાવના એમના અનુયાયીઓએ મોટે ભાગે કરી છે. રામાનુજાચાર્યજી વિશે શેષની વિભાવના ચાલે છે. મધ્વાચાર્યજી વિશે વાયુદેવની વિભાવના ચાલે છે. નિંબાર્કાચાર્ય વિશે અર્ક સૂર્યની વિભાવના ચાલે છે. મહાપ્રભુ વલ્ભાચાર્યજી અગ્નિનો અવતાર છે આવી બધી વિભાવના ચાલે છે. મતલબ આ બ્રહ્માંડમાં 14 લોકમાં રહેલા ત્રિલોકીના શાસ્તા ગણાય એવા મોટા મોટા જે દેવો છે એ દેવોની આચાર્યના રૂપમાં વિભાવના કરવામાં આવી છે કે તે દેવો આ ધરતી ઉપર કંઈક સારો મત પ્રસ્થાપિત કરવા આવ્યા હોય એવું તેના અનુયાયીઓ માનતા આવ્યા છે.
આગળ હવે મહારાજનું વન વિચરણ ગ્રંથકાર લખે છે, આવા આ શ્રીરંગ ક્ષેત્રમાં વર્ણી મહારાજ પધાર્યા. કયા શ્રીરંગ ક્ષેત્રમાં? જ્યાં રામાનુજાચાર્યએ પોતાની મુખ્ય ગાદી પ્રસ્થાપિત કરી છે એવા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા, જેને શ્રીરંગ ક્ષેત્ર કહેવાય છે. શ્રીરંગ ક્ષેત્ર શું કામ કહેવાય છે? ત્યાં એક બહુ જ મોટું ભવ્ય દિવ્ય મંદિર છે અને મંદિરમાં જે અધિષ્ઠાતા દેવ બિરાજે છે એમનું નામ છે રંગનાથ, શ્રી રંગનાથ પ્રભુ. શ્રીરંગ આવું નામ છે પ્રભુનું. આપણા બ્રહ્માનંદ સ્વામીનું પહેલું નામ મહારાજે શું પાડ્યું હતું? શ્રીરંગદાસ. ઈ આ ઉપરથી ત્યાં રામાનુજાચાર્યજીની પ્રતિમા પણ છે. વર્ણી મહારાજે એમના દર્શન કર્યા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે શ્રોતા રાજા નરેશ, તમે મને રામાનુજાચાર્યનું આખ્યાન પૂછ્યું હતું તો મેં તમને આટલું ટૂંકમાં સંભળાવી દીધું. જે રામાનુજાચાર્ય છે તે આપણા ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીના પણ આચાર્ય ગુરુ છે. એ પ્રસંગ આવે ત્યારે હું તને પાછો કહીશ એવું એમણે કીધું. અત્યાર સુધીમાં આવું ઘણું કહેવાય ગયું છે, હો પ્રસંગ આવે ત્યારે કહીશ. એટલે હવે સમયે સમયે એ બધી વાત આવે ત્યારે આપણે તાળો મેળવી લેવાનો કે હા અગાઉ કીધું તું આ ઈ વાત આવી. પુરપતિ મતિમંત પ્રેમવંત મુનિવર ના મુખે સુણ્યું વૃતાંત. પુરપતિ મતિમંત પ્રેમવંત મુનિવર ના મુખ જે સુણ્યું વૃતાંત. સ્મરણ કરજે સદાય શિષ્ય અવશ્ય હશે અવશેષ તે કહીશ. સ્મરણ કરજે સદાય શિષ્ય અવશ્ય હશે અવશેષ તે કહીશ. પુષ્પ 22. બ્રહ્માનંદ સ્વામી રામાનુજાચાર્યની જે વાત કરી સાંભળીને મૂળી નરેશ રામાભા પરમાર બહુ રાજી થયા, ખુશ થઈ ગયા. હવે આગળની યાત્રામાં મહારાજ સેતુબંધ રામેશ્વર પધાર્યા. એકદમ દક્ષિણ દિશાના ભારતના છેવાડે દરિયાના તટે આ ધામ આવેલું છે, જ્યાં રામેશ્વર નામના બહુ જ મોટા મહાદેવજી બિરાજે છે, જેમની પ્રસ્થાપના રામચંદ્ર પરમાત્માએ પોતે કરેલી છે. બહુ મોટું મંદિર છે, તીર્થવાસીઓને ત્યાં સુખ થાય એવું એ સ્થાન છે. એમના દરવાજા તો જાણે કે ચારેય દિશાએ ઊંચા આકાશે વાતું કરતા હોય એવડા મોટા છે. એમાં કેટલા બધા દેવોના રૂપ બિરાજે છે. વિશ્વકર્મા પોતે આવીને જોવે તો જાણે એને એમ થાય કે ઓહો આવું પ્લાનિંગ આવી ડિઝાઇન તો મારાથી ન થાય એવું મંદિર છે. જે કોઈ જન આવે છે એ બધા એવું બોલે છે કે આ કારીગરોનું કામ નથી, માનો ન માનો આ તો જાણે મોટા મોટા દેવતાઓ જાતે આવીને કરી ગયા હોય એવું મંદિર જોઈને વર્ણી મહારાજ પણ રાજી થયા. રોજ રામેશ્વર ભોળાનાથ મહાદેવજીના પ્રભુ દર્શન કરે છે અને સમુદ્રમાં સ્નાન કરે છે. આપણી પુનિત પરંપરામાં વાલા ભાઈઓ કદાપિ શિવજીનો કોઈ પણ પ્રકારે વિરોધ નથી, ઉલટાનો ખૂબ સારો આદર છે. તો મહારાજ રોજ રામેશ્વર મહાદેવજીના દર્શન કરે છે. ત્યાં મોટો ઝરૂખો હશે, એ ઝરૂખા ઉપર જઈને મહારાજ ઘણીવાર બેસતા અને ત્યાં પૂર્વની સ્મૃતિ કરતા. ઝરૂખે બેઠા બેઠા શું કરતા? પૂર્વની સ્મૃતિ કરતા. પૂર્વની એટલે કેટલી બધી પૂર્વની ખબર છે? રામાવતાર વખતની. જો હવે રામાવતાર વખતનું મહારાજ સ્મરણ કરે છો. રઘુવંશ ભૂષણ શ્રી રામ એણે અહીં કરેલો મુકામ. પોતે લંકામાં જવા માટે અહીં આવ્યા હતા અને પછી એણે આ દરિયા ઉપર પાળ બાંધી હતી. જ્યારે આ કામ કરવાનું હતું ત્યારે પહેલાં તો એમણે સાગર પાસે રસ્તો માગ્યો હતો, પણ સાગર કાંઈ સમજ્યો નહીં. પછી રામચંદ્રજીએ બાણ જડાવેલું, પછી એને ભી પડી હતી, પછી બધો રસ્તો કાઢ્યો હતો. એ વખતે અહીંયા જ્યારે રામચંદ્ર પરમાત્મા સેના સાથે હતા ત્યારે રાવણનો ભાઈ વિભીષણ શરણે આવ્યો હતો, એણે શરણ માગ્યું હતું અને રામચંદ્ર પરમાત્માએ એને શરણ આપ્યું હતું, આશરો આપ્યો હતો. કોનો ભાઈ? રાવણનો ભાઈ. પણ પ્રભુએ એમ કીધું કે મારે શરણે આવે એને હું જાકારો દઉં.
મારા દુશ્મનનો ભાઈ હોય તો ભાઈ, પણ શરણાગતિ તો મારે આપવાની છે, શરણે લીધો. કેટલા બધા હારે મંત્રીઓ હતા, સુગ્રીવને અંગદને બધા હતા ને, એમને બધાને તો બહુ તકલીફ થઈ ગઈ, ડાઉટ બહુ થયા કે આ તો રાક્ષસનો ભાઈ, હું કાવતરા હોય કંઈ કહેવાય નહીં. પછી એમણે બહુ બધું આગ્રહ કર્યો ત્યારે સોગંદ વિધિ કરવામાં આવ્યા હતા. શું કરવામાં આવ્યા હતા? સોગંદ વિધિ. આમને સામને સોગંદ લીધા. નિજ અનુજ ને હનુમાન, નીલ વિભીષણ, જાંબુવાન, નળ, સુગ્રીવ, અંગદ કેરી, આઈ લીધી સલાહ ઘણેરી. આ બધા જે સાથે હતા એમની કેટલીક પ્રભુએ સલાહ લીધી હતી. રાજનીતિ નિધાન શ્રી રામે મેલ્યો અંગદ વિષ્ટિ ના કામે. પછી કહે છે કે ભાઈ સીધું યુદ્ધ કરીએ અને મારામારી થાય એ આપણો મત નહીં. જ્યાં સુધી સમાધાન થતું હોય, સુખદ રસ્તો નીકળતો હોય ત્યાં સુધી લડાઈ મારામારી કરવી જોઈએ નહીં. અને જે ધડાંગ દઈને મારવાની વાત કરે, મારવાનું જ પહેલું કામ કરે ને મારવાનું જ વિચારે, એ તો અસુરાંશ કહેવાય. દૈવી ધાર્મિક જનોનું એ પહેલું કામ હોતું નથી. એ તો કોઈ પણ સંજોગે સોલ્યુશન ન જ નીકળે ત્યારે છેલ્લો રસ્તો એ હોય છે. કે છે કે વિષ્ટિ મીન સમાધાન કરવા માટે અંગદને મોકલ્યો, પણ રાવણ મહા અભિમાની હતો, સમાધાનની એણે વાત માની નહીં. પછી ભગવાન શ્રી રામે ત્યાં ચડાઈ કરી, લંકેશની સામે લડાઈ થઈ. એ વખતે માણ હોય તો કોઈએ પ્રભુને મદદ નહોતી કરી, પણ વાનરોએ મારા પ્રભુની બાપ સેનાના ભાગરૂપે મદદ કરી હતી અને એણે મોજ લીધી હતી રાજીપાના સ્વરૂપે. પેલા જરૂર કે બેઠા બેઠા મારા વર્ણી મહારાજે આવા બધા પૂર્વાવતાર ચરિત્રોનું સ્મરણ કર્યું. આવી રીતે મહારાજ સેતુબંધ રામેશ્વરમાં 2 માસ રહ્યા. ત્યાંથી મહારાજ ચાલ્યા તો આગળ જતા સુંદરરાજ નામનું તીર્થ આવ્યું. ત્યાં મહારાજ થોડાક દિવસ રહ્યા. ત્યાંથી ચાલ્યા, વાટમાં બહુ જ મોટું વિકટ બનાવ્યું ભાઈ. આર આર આર, ફરી એક વખત એવું જંગલ આવ્યું, એવું જંગલ આવ્યું. કિલોમીટરો સુધી જંગલ, જાડવા, વિંસક પ્રાણી સિવાય બીજું કઈ આવે જ નહીં. કેવું જંગલ હતું સાંભળો. ઘણી ઘાટી જંગલ ઘટાશ, જેમાં ન પડે સૂર્ય પ્રકાશ. ઘણી ઘાટી જંગલ ઘટાશ, જેમાં ન પડે સૂર્ય પ્રકાશ. કાંટા કાંકરા વાગે અપારા, કર હિંસક પ્રાણી હુંકારા. કાંટા કાંકરા વાગે અપારા, કર હિંસક પ્રાણી હુંકારે. જાળા જાખર ઘૂંચાળી જાળી, સાપ સુતેલા ઘૂંચળા વાળી. જાળા જાખર ઘૂંચાળી જાળી, સાપ સુતેલા ગોચળાવાળી. સાપ સુતેલા ગોચળાવાળી, સાપ સુતેલા ગોચળાવાળી. એટલી ઘાટી જાડી, ક્યાંય આગળ પાછળ જોવા પણ ન મળે. એમાં પાછા મોટા મોટા હાપ ઘૂંચળા વળી વળી અને જ્યાં ત્યાં પડ્યા હોય. મહારાજ ઉઘાડા પગે જતા, એમાં કેટલીક વખત સાપ ભટકાઈ જતા, હાલ્યા જતા હોય ને તો સીધો પગ સાપ આરે અથડાઈ જાય, તેના ફૂંફાડા વાટે સોણા થાય. એ પાછા જાયલા રે ફે 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 કરે, તોય બીવે નહીં, લવલેસ દિશ સાંધીને ચાલે હંમેશ. સેતુબંધથી એટલું જ પૂછ્યું હોય કે આગે ઇસ દિશ મેં કોણ સા તીર્થ આ રહા હૈ, કે સુંદરરાજ કિસ દિશા મેં હોગા, ઇસી દિશા મેં, શાયદ કિતના ગાવ હો સકતા હૈ, કે 200 ગાવ. બસ હવે હાલ જ જાઓ, દિશા નહીં છોડવાની. જંગલ આવે, નદી આવે, નાળા આવે, હુજેઈ આવે નહીં, હાલ્યા જ જવાનું, હાલ્યા જ જવાનું, હાલ્યા જ જવાનું. ફળ ફૂલ મળે કે ન મળે, વાયુ ભક્ષણથી દિન પડે બાપા, સેનાથી દિવસો વિતાવવાના, બસ ખાલી શ્વાસ લીધા કરવાનો. એમ ચાલતા એ વનમાં દીઠા સિદ્ધને બેઠેલા ત્યાં. હવે વળી એ જ જંગલમાં આવા નિર્જન વનમાં એક સિદ્ધ મળ્યો. આપણને નવાઈ લાગે, રામા સિદ્ધ ધૂણી ધખાવેલી કુવા પાસે કર્યો ઉતારો, ત્યાં વિનાશે મારા વાલા એ ત્યાં ઉતારો જમાવ્યો. હવે અમુક સિદ્ધો કેવા હોય છે એ આ પ્રસંગે શીખવાનું છે, અને એમાંથી બોધ એ લેવાનો છે
કે જેનું આગળ પાછળનું આપણે કાંઈ જાણતા ન હોઈએ એનાથી ચેતતા રહેવાય, તરત વિશ્વાસ મૂકી દેવાય નહીં. સાંભળજો, હવે વર્ણિજી એમને ઇતિહાસ પૂછ્યો કે બાપુ કિતને સમય સે આપ યહાં રહ રહે હો. હવે જોજો, હો પહેલે તો બતા દે, યહાં કોઈ આદમી નહીં આ સકતા, તુમ કૈસે આ ગયા બચ્ચા, મુજકો આશ્ચર્ય હો રહા હૈ. પછી હું કે ખબર છે, હું તો જુગો જુગનો છું. શું પરિચય આપ્યો? હું તો જુગો જુગનો છું, હું તો અહીં બહુ જૂનો છું. તમે બધા આજકાલના કળિયુગના અમને શું સમજો? મહારાજને લાગ્યું આ કંઈક છે અતોડો માણસ, એની ભાષા જ બતાડે છે, આમાં કંઈ લેવાનું હશે નહીં. કે છે તારાથી અહીં રહેવા છે નહીં, રાતમાં ભૂત ભરખી ખાશે. હું તો તને વહેલો ચેતાવું છું કે જો જવું હોય તો ભાગી જા, નહીં તો પછી કહેતો નહીં કે તમે મને કીધું નહોતું. તારાથી અહીં નહીં રહેવાય. મહારાજને વળાવી દેવાની એને ઉતાવળ બહુ કરી. મહારાજે જરીક પૂછી લીધું, તો બાપુ આપ અહીંયા કૈસે રહી શકતે હો? મહારાજ તો મહારાજ છે ને, પૂછી લીધું કે ભાઈ મને ભૂત ભરકી જાય તો તમને ન ભરકે? ત્યારે એને હું કીધું, ખબર, નૃસિંહજી હમારે ઈષ્ટદેવ હૈ, તુમ કાં જાણતે હો? મહારાજ એનો પડકારો જોતા લાગ્યું, નરસિંહ નો જશે ઉપાસક, વાત તો સાચી જ લાગે, નહીં તો આવું હોય નહીં. એ અમારી રક્ષા કરે ને. મેં વો પૂછ રહા હું બાપુ, કે યહાં ભૂત આ રહે હૈ, હિંસક પ્રાણી આતે હૈ, તો ઉસસે આપકી રક્ષા કૈસે હો સકતી હૈ? કહા નહીં મુજ, હમને એસી સિદ્ધિ પાઈ હૈ. કૈસી સિદ્ધિ? કે સિંહ વાઘ આવે, ભૂત કે પ્રેત અહીં મારી પાસે આવે, મને ભાળે, એટલે બધા થઈ જાય આંધળા ભીટ. સિદ્ધિ છે આવી મારી પાસે, એ કોઈ મને જોઈ જ શકતા નથી, ને એટલે તો હું આવા વનમાં નિર્ભય રહું છું. પણ તારાથી અહીં નહીં રહેવાય. હો બેટા, વયો જા. વર્ણી મહારાજ કે મેં આપકે ભરોસે અહીંયા રહુંગા. આપ જૈસે સિદ્ધ પુરુષ કે આશ્રય મેં રહેને કા તો મેરા મન કરતા હૈ. મહારાજ ન ગયા રોકાણા, મારા તો ધ્યાન ભજનમાં બેસી ગયા. એકાદ પોર રાત વીતી હશે, અને ભાઈ ઘે ઘે કરતા બે મોટા ચિત્તા આવ્યા. કુવાને કાંઠે કુંડી હતી, કુંડીમાં થોડું પાણી હતું, એ પાણી પીધું, અને પછી બાપુની પેલી રાખોડી બધી પડી હોય ને ધૂણીની, એમાં આળોટ્યા. બરોબર પ્રભુની છેક નજીક આવી ગયા, તોય મહારાજને તો લવ લેશ બીક લાગી નહીં, પણ ખબર નહીં. વંદન કરીને બે ચિતા વયા ગયા. ત્યારે ઓલા સિદ્ધે કહ્યું કે અરે ઓ બ્રહ્મચારી, તુમ ભી બડે સિદ્ધ લગ રહે હો, તુમ ભી મહાન સિદ્ધ હો સકતે હો. આવું કીધું, પણ ભગવાન તો ન જાણ્યા, ને ભગવાન જાણે એવી એનામાં કાંઈ બહુ હતું નહીં. આ એટલું સાચું કે એમણે કંઈક એવું કેળવેલું કે આ લોકો એને ફાડી ખાઈ નહીં, ભૂત પહેરવું કે આ હિંસક પ્રાણીઓ એને કાંઈ ન કરી શકે, એવું તો એણે કરેલું. હવે જોજો, હા, આવા મોટા મોટા ગણાતા હોય, આવી સિદ્ધિઓ જ એનામાં હોય કે એ જેને ધારે એને આંધળો કરી મૂકે, મીન્સ ટેમ્પરરી ન દેખે એવું, તો પણ પછી વૃત્તિ કેવી હોય. હવે જોજો, હા, પછી તો મહારાજને એમ થયું કે હું હુઈ જાઉં તો સારું, નહીં તો આજ આને તકલીફ પડશે. તે મહારાજ આડા પડી હુઈ જાવ, ત્યાં ગાડલું થોડું હોય, ઓછીકું થોડું હોય, ત્યાં ત્યાં જ્યાં હોય ત્યાં લટી ગયા. જેવા મહારાજ સુતા બાજુમાં એ હુતા, પણ અધરાતક થઈને અને સિદ્ધ તો જાગ્યા. મહારાજે જરા કાંઈક ખોલી સહેજ જોઈ લીધું, એને એમ કે વર્ણિજી હોઈ ગયા છે. આજુબાજુમાં ગયા, કેટલીક વાલોલ લઈ આવ્યા. સિદ્ધ બાપુ આજુબાજુમાં જઈને વાલોળ વીણી આવ્યા. પછી એને ત્યાં પેલો ભઠ્ઠો તો હોય જ ને, એમાં શેકી નાખી, અને ક્યાંકથી લોટ આવતો હશે તે ભાખરી કરી. બોલો મજરાથી આ બધું, હ, કોઈ ન હોય ત્યારે. અને પાછું ઘી, તે ઘી ભાખરી અને બાફેલી ઓલી શેકેલી વાલોળ જમ્યા. એને એમ કે આ તો હોઈ ગયો છે ને, બરાબરનું ટટકાયું, હા. અને પછી બધું જમી લીધા પછી છેલ્લે પેલા કુંડીમાં હાથ ધોતા હતા, હા, જ્યાં હાથ ધોતા, અને મહારાજ મહારાજે આવું કર્યું, એક બે ઉધરા ખાધી, અને ઓલા ઝબકી ગયા કે આ જાગી ગયો, ભાળી નથી ગયો ને. કને નહીં, કુછ નહીં, કુછ નહીં, કુછ નહીં, કુછ નહીં, કુછ બાપુ કામે નહીં, નહીં કુછ નહીં, કામ નહીં, સોજાઓ સોજાઓ સોજાઓ. મેં તો બસ એસે એસે કુછ
એમ કરીને સુઈ ગયા. મહારાજે પણ કઈ જણાવ્યું નહીં કે ભાખરી આ ઘી આ વાલોલના બધા ફોજરા પડ્યા છે, કશું જણાવ્યું નહીં. હા, મહારાજ સુઈ ગયા. એ સુઈ ગયા સવારે, એ તો હૂતો રહ્યો ભાખરી ખાઈને, અને મહારાજ ચાલી નીકળ્યા. એટલે વાલા ભાઈઓ ચેતતા રહેવું, જગતમાં મોટી પ્રસિદ્ધિ હોય કે કેટલાક પ્રકારની સિદ્ધિ દેખાડતા હોય એનો મતલબ એ નહીં કે પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા હોય, હોય કે ન પણ હોય, દમ ડોળબી હોય, દિવસના કંઈક દરહણ બીજા અને રાતના બીજા, આવું બી હોય શકે બાપા. અંદર એવા જ બહાર અને જેવા બહાર એવા જ અંદર, એ સાચા સત્પુરુષનું શુદ્ધ લક્ષણ છે. જેણે સત્પુરુષ બનવું હોય, સાચા સંત અને ભક્ત બનવું હોય, એણે લવલેસ કોઈ દિવસ દમ ડોળ ન કરવો જોઈએ. હા, કરવો જ હોય તો એટલી છૂટ છે કે આપણી જેટલી કંઈક સાચી પાત્રતા હોય, ઊંચાઈ હોય, સામર્થ્ય હોય, એ બધી જ બહાર બતાવવી નહીં. જેટલી દબાવાય એટલી દાબેલી છુપી રાખવી. કદાચ આપણે છીએ એના કરતાં કોક આપણને નાના અને સામાન્ય માને તો ભલે માને, એટલું આપણે છુપા રહેવું. પરંતુ જેવું છે એવું ને એવું જ બહાર ફેંક્યા કરવું, એ બી સાચા સંતના માર્ગમાં બહુ વખણાયેલી બાબત નથી. પરંતુ જે ખરેખર આપણામાં હારપ નથી, જે ખરેખર આપણે એટલા ઊંચા નથી, અને એવો દેખાડો કરવો એ તો હોય 100% પાપ છે, અધર્મ છે. આપણે બધા એનાથી બચીએ, અને કોક જગતમાં જેને આપણે જાણતા નથી, ઓળખતા નથી, એનાથી પણ ચેતતા રહીએ. શાસ્ત્રમાં લખેલા લક્ષણો જોવા મળે, જાણવા મળે, અથવા તો આપણા કરતાં વધારે કોઈ અનુભવીઓનો અનુભવ પુરાવો મળે અને વિશ્વાસ રાખીએ, એ વધારે સારું કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયની એક વાત ક્યારેય ભૂલવા જેવી નથી કે સાચા સ્વામિનારાયણિયા કોઈને છેતરે નહીં અને કોઈથી છેતરાય પણ નહીં. આટલી વાત આપણા હૃદયમાં હોય તો બહુ જ સારું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાનહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનાર. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આયે જેતે સંત હરિજન ભાઈઓ